समग्र राज्य में 30,000 થી વધુ તબીબો હડતાલ પર ઉતર્યા। डीसा सहित राज्य 30,000 થી વધુ ખાનગી તબીબોની હડતાલ આજે ઉપર આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવાના સરકારના નિર્ણયનો તેઓએ વિરોધ કર્યો। હડતાલને પગલે દર્દીઓને સારવાર ન મળતા હાલાકી ભોગવવાનો વારો આવે છે। હોસ્પિટલમાં આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર જ રાખવા અને બિલ્ડિંગમાંથી કાચ દૂર કરવાના નિર્ણયનો અમલ કરવા પ્રશાસન દ્વારા હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે। આ નિર્ણય સામે ગુજરાતના 30,000 જેટલા ખાનગી તબીબો આજથી શનિવારે સવારે 8 વાગ્યા સુધી હડતાલ પર ઉતરશે, જેમાં ઓપીડી અને ઇમરજન્સી સહિતની તમામ સેવા બંધ રખાશે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાન્ચે જાહેરાત કરી હતી, જેમાં આઈએમએ સાથે સંકળાયેલી અમદાવાદની 2,000 સહિત રાજ્યની 4,000થી વધુ હોસ્પિટલો બંધમાં જોડાઈ। આ નિર્ણયને કારણે હજારોની સંખ્યામાં સર્જરી અટકી પડી હતી। અમદાવાદ મેડિકલ એસોસિએશનના કાર્યાલય સવારે 11 વાગે તબીબો દેખાવ કર્યો હતો, ત્યારબાદ મહાનગરપાલિકાના કમિશનર કલેક્ટર કચેરી ખાતે તેમજ સાંસદોને આવેદનપત્ર આપ્યું હતું। ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાન્ચ સાથે સંકળાયેલા સહિતના તબીબોએ જણાવ્યું હતું કે હજારોની સંખ્યામાં ઓપરેશન અટકી પડશે તે નક્કી છે। ઇમરજન્સીમાં જે દર્દી આવશે તેમને નજીકની સરકારી હોસ્પિટલોમાં રિફર કરવામાં આવશે। આઈસીયુ ન હોય તો મૃત્યુ આંક પણ વધી શકે તેમ છે। નિર્ણયનો અમલ કરતા પહેલાં તબીબી સંગઠનના અભિપ્રાય લેવા જરૂરી છે તેવું જણાવ્યું હતું। ડીસામાં પણ આજે તમામ તબીબો ભેગા મળી ડીસા પ્રાંત કલેક્ટર કચેરીમાં આવી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, સાથે એકતા વ્યક્ત કરી હતી। આ સમયે ડીસાના જાણીતા ડૉક્ટર શીકે પટેલ, મહેશભાઈ સિંહલ, તપન ગાંધી, બળવંત પંચાલ, અજયભાઈ જોશી, રમેશભાઈ ચૌધરી, પ્રવીણભાઈ ઠક્કર, ચેતનભાઈ પંચાલ હાજર હતા। ઓકે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત રાજ્ય દ્વારા જાહેર કરેલ આ બંધને સમર્થનમાં આજે ડીસા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એક દિવસે ટોકન સ્ટ્રાઇક કરી છે। માંગણી છે કે સરકાર હાઈકોર્ટનો જે આદેશ આવ્યો છે એને અનુલક્ષીને ડૉક્ટરોની ને એના નિષ્ણાતોની એક ટીમ બનાવે ને એ સમસ્યાનો કેવી રીતે હલ નીકળી શકે છે એ હલ કાઢે ને પછી બધાને એક ટાઈમ લિમિટ આપે ને એ પ્રમાણે નવા ટેકનિશિયન, નવા જે દવાખાનાઓ મળે છે એમાં એક ગાઈડલાઇન બનાવે ને એ ગાઈડલાઇન મુજબ એક યોગ્ય રીતથી આ પ્રશ્નનું સોલ્યુશન કરે, તાકી જનતાને બી એનો ફાયદો મળે, તબીબ એમનો કામ કરી શકે ને આ જે ઇન્ફેક્શન છે, જે ચેપી રોગ છે એ ઘટાડી શકીએ। કોરોનાને દરમિયાન આપણે જોયો છે કે આઈસીયુની કેટલી બધી જરૂર હતી ને હવે જ્યારે કોરોના કાલ પતી ગયો છે તો ડૉક્ટરો સાથે આ જે અત્યાચાર અમે લોકો ડીસા આઈએમએ બ્રાન્ચ જો આજે જો એક નવો કાનૂન આવ્યો છે કે એની અંદર જો આઈસીયુ ઇન્ટેન્સિવ કેર યુનિટ પર જો સિરિયસ દર્દી હોય એ તમારે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રાખવાના, એટલે એવો કાનૂન એ ગવર્મેન્ટે હમણાં આવ્યો છે એ ગુજરાત હાઈકોર્ટે એક સામાન્ય રીતને એક ઓર્ડર કરીને એ લોકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપ્યો છે। એ લોકો હવે વિધિન 7 ડેઝની અંદર તમારે જેટલી બી આઈસીયુ કોઈ બી ફ્લોર ઉપર હોય તમારે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રાખવાની, એટલે એ કાનૂન ટોટલી અતાર્કિક કહેવાય, કેમ કે એટલે નોટ પોસિબલ। તમે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આઈસીયુ બનાવો તો સૌથી મોટા મોટા ચાન્સ એ ઇન્ફેક્શનના હોય, તમારા ઇન્ફેક્શનના રેટ વધી જશે, બીજું તમારે આઈસીયુના બેડ પણ ઓછા થઈ જશે, એના લીધે આઈસીયુ ડેથ રેટ પણ બહુ વધી જશે। આજે ગુજરાતમાં જો મોટી મોટી જે હોસ્પિટલો છે, સિવિલ હોસ્પિટલ અસારવાણી છે, સોલા સિવિલ છે, બીજા કિડની હોસ્પિટલ, આજુ બી શારદાબેન હોસ્પિટલ આજે